તો વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદી ફરી ગુજરાત આવી રહ્યા છે ઓગણીસ ઓક્ટોબરે વડાપ્રધાન મોદી જૂનાગઢની મુલાકાતે પણ જશે જેને લઈને વહીવટીતંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી વડાપ્રધાનના હસ્તે કરોડોના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે કૃષિ યુનિવર્સિટી ખાતે પચાસ હજારથી વધુ લોકો બેસી શકે તેવા પાંચ ડોમ ઊભા કરાયા છે સાથે લોકોને મોદીના કાર્યક્રમમાં કોઈ તકલીફ ન પડે તે માટે શહેરના રોડ પર તમામ સુવિધા ઊભી કરાઈ છે જુનાગઢ સહિત ચાર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવશે તેમ શહેર ભાજપ પ્રમુખનું કહેવું છે તૈયારી કોર્પોરેશન માટે ચાલુ છે આખા જુનાગઢની અંદર હરેક સરકારી બિલ્ડિંગોને લાઇટની રોશનીથી મઢવામાં આવ્યા છે હરેક હરેક જગ્યાએ નવા નવા જે જ્યાં સેલ્ફી પણ પડાવી શકે કારણ કે મોદી સાહેબ જ્યારે આવવાના હોય ને ત્યારે સ્વયંભૂ એક અંદરથીને ઉત્સાહ આવતો હોય છે કોર્પોરેશન મારફત પૂરેપૂરી તૈયારી છે વહીવટી તંત્ર મારફત પૂરેપૂરી તૈયારી છે ભારતીય જનતા પાર્ટી અને અમારી જે ટીમ છે એ ખાલી ચૂંટણી આવે ત્યારે જ કોરોનાનો મહાકાળ આવો ગયો ત્યારે પણ મેદાનમાં હતી તમે જુઓ તો તાવ તાવ વાવાઝોડા વખતે પણ અમારી તંત્ર અને પાર્ટી આખી મેદાનમાં હતી એટલે આજે જુનાગઢમાં અનેરો ઉત્સાહ છે નરેન્દ્રભાઈને નું સ્વાગત કરવા માટે અને સમગ્ર પાર્ટીના કાર્યકર્તા થનગણી રહ્યા છે જુનાગઢની જનતા થનગની રહી છે